સુરતમાં રાષ્ટ્ર ભાવના જગાવવા માટે વિદ્યાર્થીઓને એક સાથે 11,111 તિરંગાનો ટેગ લગાવી એક રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુરતની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાય આ વિક્રમ રેકોર્ડ સર્જ્યો હતો. સુરતમાં તિરંગા પ્રત્યે લોકોનું માન વધે તેમજ લોકોમાં રાષ્ટ્ર ભાવના જાગે તે માટે સુરતમાં વિક્રમી કાર્યક્રમ યોજાયો હતો અને એક સાથે 11,111 લોકોએ તિરંગાના ટેગ લગાવી એશિયા બુક ઓફમાં રેકોર્ડ તેમજ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સુરત ખાતે આવેલી ખાનગી શાળાના પ્રયાસ થકી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો અને તિરંગા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી, જેથી એક વિશ્વ રેકોર્ડ બન્યો હતો. આ અર્પણ કરેલા ટેગ લોકો હંમેશા તેમના હૃદયે લગાવીને રાખશે. ટેગ અર્પણ સાથે રાષ્ટ્રભક્તિની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ સાથી ધારાસભ્ય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. એક શામ દેશ કે નામ આ કાર્યક્રમ દ્વારા 11,111 રાષ્ટ્રધ્વજના ટેગ વ્યક્તિઓને લગાવવામાં આવ્યા છે. એનો એક યુનિવર્સલ એમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. શાળાઓના સહયોગથી અર્ચના વિદ્યા સંકુલ દ્વારા અને આજે આપ જોઈ રહ્યા છો હજારો દેશભક્તિથી રંગાયેલા લોકો દ્વારા આ રેકોર્ડને સફળ બનાવવામાં આવ્યો છે. આજના પ્રસંગે આ કાર્યક્રમના હેતુ પાછળ લોકોનામાં પ્રચંડ દેશભક્તિ તો છે જ, એ જાગૃત થાય અને દેશની અંદર અમે એકતા સાથે રાષ્ટ્રના એ વિકાસ એ યજ્ઞની અંદર અમે અમારું પણ શ્રેષ્ઠ કર્તવ્ય અને દાયિત્વ આપીએ એ હેતુ છે. આ કાર્યક્રમની અંદર આજે હું ભાગ લેતા હર્ષને ગૌરવની લાગણી અનુભવું છું. હું આશા રાખું છું કે એ 11,111 આ દેશભક્તિના ટેગ જ્યારે દિલ ઉપર લગાવ્યા છે ત્યારે હું આજે એ પ્રતિજ્ઞા લઉં છું કે મારો શ્રેષ્ઠ એક જ ધર્મ એ રાષ્ટ્રવાદ છે. અહીંયા દરેક ભારતીયો કશ્મીરથી કન્યાકુમારી મારા ભાતૃભાવની એક વિચારધારા સાથે આપણે આગળ વધીએ ને આવા રાષ્ટ્રના દરેક ખૂણે ખૂણે આવા રેકોર્ડ સ્થપાતા રહે, જેથી દેશની અંદર આંતરિક એક સામૂહિક શક્તિ પ્રચંડ શક્તિ દેશને એક પ્રબળ દિશા બતાવશે, દેશને એક પ્રબળ તાકાતથી આગળ વધાવશે. હું વંદન કરું છું એ શિક્ષકોને, એ શાળાના એ મહિલા શક્તિઓને કે જેમણે આવા દેશપ્રેમ તરબોળથી કાર્યક્રમ કરી અને આવા ટેગ રાષ્ટ્રધ્વજના ટેગ લગાડવાનો એમણે જે રેકોર્ડ કર્યો છે એમને હું વંદન કરું છું. અને આ કાર્યક્રમો આવા થતા રહેશે, જેથી દેશભક્તિ તો છે જ પરંતુ એ એ પ્રજ્વલિત એના દિલની અંદર થશે એવા લોકો જેમણે ભાગ લીધો છે, જેમણે આ આઈડિયા આપ્યો છે એ તમામને હું વંદન કરું છું. બ્યુરો રિપોર્ટ, એસ 24 ન્યૂઝ, સુરત.